બાળકો, આપણું સિનિયર કેજી, સિનિયર કેજીમાં સામાન્ય જ્ઞાન. તો સામાન્ય જ્ઞાનની અંદર આપણે ચોપડીમાં પેજ નંબર 49 આવ્યા છે. તો જુઓ, ઉપર લખ્યું છે ચોપડીમાં કે દવાખાનું. આપણને ચોપડીમાં દેખાય છે કે દવાખાનું. તો દવાખાનું તો તમે જોયું જ હશે કે દવાખાનામાં શું શું હોય છે, દવાખાનું કેવું હોય છે, આપણે દવાખાનામાં ક્યારે જઈએ છીએ કે શું કરવા જઈએ છીએ. તો આ ચિત્ર દેખાય છે એ પ્રમાણે હું તમને સમજાવું છું. તો જુઓ, આપણને ચિત્રની અંદર દવાખાનું દેખાય છે. દવાખાનાની અંદર બધા દર્દીઓ જઈ રહ્યા છે, એની સામે એમ્બ્યુલન્સ પડ્યું છે. પછી એક જુઓ, એક કમ્પાઉન્ડર છે તે દર્દીને સ્ટેજર પર લઈને આવી રહ્યો છે કે ઇમરજન્સી કેસ હોય કે કોઈ તાત્કાલિક ઇમરજન્સીમાં ખૂબ જ બીમાર પડી જાય કે કોઈને આકસ્મિક એક્સિડન્ટ થાય તો ઇમરજન્સીમાં તૈયારીમાં લઈ જવાની હોય એ દર્દીને સારવાર માટે, તો આવી સ્ટેજર પર કમ્પાઉન્ડર કે સિસ્ટર હોય એ લઈ જાય છે, બરાબર. પછી જો આપણને તાવ આવતો હોય તો ડૉક્ટર તાવ માપે છે. તમને દેખાય છે સિસ્ટર ઊભા છે ને ડૉક્ટર એક બાળકને તાવ માપી રહ્યો છે. પછી સિસ્ટર છે તો સિસ્ટર જુઓ દવા આપી રહી છે. પછી એક પેશન્ટ, એક દર્દી દેખાય છે તેને અકસ્માત થયેલો છે. જુઓ, હાથે પાટો બાંધેલો છે અને એક સિસ્ટર એને ખુરશી પર, જે ચેર વ્હીલરની ખુરશી આવે છે એમાં બેસાડીને લઈ જાય છે. તો આપણે દવાખાનાની અંદર ક્યારે જઈએ છીએ કે આપણે બીમાર થઈ જઈએ, ખૂબ વધારે બીમાર થઈ ગયા હોય કે આપણને કોઈ ઈજા થઈ હોય, કોઈ એક્સિડન્ટ થયો હોય, કોઈ વસ્તુ વાગવાથી આપણને ઈજા થાય, લોહી નીકળે, તો આપણે દવાખાને જઈને આપણી સારવાર કરાવવી જોઈએ અને આપણે દવા લેવી જોઈએ. તો દવાખાનાની અંદર શું શું હોય છે, કયું વ્યક્તિ શું કામ કરે છે એ મેં તમને ચિત્રમાં સમજાવ્યું, બરાબર. હવે એની નીચે છે ફાયર સ્ટેશન. ફાયર સ્ટેશન એટલે આગ લાગે ને ત્યારે જે આગ બુઝાવવા માટે જે આપણને મદદ કરવા માટે આવે એને ફાયર સ્ટેશન કહેવાય. તો જો અહીંયા ફાયર સ્ટેશનની અંદર આપણને બતાવ્યું છે. જુઓ, તમને ત્રણથી ચાર લાલ ગાડી ઉભેલી છે, એને ફાયર બ્રિગેડની ગાડી કહેવાય. તો જુઓ, અને એની નીચે પાણીની ટાંકી પણ બતાવે છે. ફાયર બ્રિગેડ એટલે આપણી સ્કૂલમાં તમે જુઓ છો ને લાલ કલરના જે બોટલો ભરાવેલા છે એને ફાયર બ્રિગેડ કહેવાય. અને જ્યારે આગ લાગે ત્યારે આગ બુઝાવવા માટે લાલ બંબો, લાઈ બંબો કહીએ છીએ આપણે, પણ લાલ બંબાને બોલાવવામાં આવે એને લાઈ બંબો કહેવાય. તો ફાયર સ્ટેશન પર આપણે અરજી કરીએ કે કોઈ અકસ્માત કારણ બનીને ખૂબ જ ભયાનક આગ લાગે તો આપણે પાણી, સામાન્ય પાણીથી આપણે નથી ઓલવી શકતા, એને ફાયર સ્ટેશનમાં આપણે અરજી કરવી પડે. ત્યાંથી જે સેવકો હોય એ આવીને આપણી આગ ઓલવે છે અને આપણને સલામત કરે છે, એને ફાયર સ્ટેશન કહેવાય છે. જુઓ, તમને ચિત્રની અંદર દેખાય છે કે આગ લાગી રહી છે બિલ્ડિંગમાં અને ફાયર સ્ટેશનના માણસો ફાયર જે ગાડી છે લાઈ બંબાની એ ગાડી લઈને આવ્યા છે અને પાણીનું ટેન્કર પણ લઈને આવીને આગ ઓલવી રહ્યા છે એ આપણને દેખાય છે. નાની જે લાલ ગાડી છે એવી સામે ત્રણ ફાયર સ્ટેશનમાં ત્રણ ગાડીઓ બતાવી છે. તો આપણને આના આ ફાયર સ્ટેશનની જે મદદથી આપણે શું કરી શકીએ છીએ કે આકસ્મિક આગ લાગે કે કોઈ ભયાનક આગ લાગી જાય તો આપણે આ સેવકોની મદદથી આપણે આગથી સલામતી મેળવી શકીએ છીએ, એવું આપણે આજે આ પેજ નંબર 49 પર સમજવાનું છે. તો પહેલાં ઉપર દવાખાનાનું આપ્યું છે, નીચે ફાયર સ્ટેશનનું. તો આ મેં તમને ચિત્ર પ્રમાણે સમજાયું એ પ્રમાણે તમારે સમજવાનું છે. આજનું આપણું લેસન છે, ફરી બીજું શીખીશું. ચલો, અસલામ વાલેકુમ.